जो हवे आपणे छठ्ठू चेप्टर विकलितना उपयोगों एम आ बधा उपयोगों वारा फरती आवशे। पहेलो उपयोग आवशे दर मापक तरीके, एटले के वृद्धि दर अने क्षय दर शोधवा। चेप्टर एकदम ईजी छे, थोड़ुंक लांबू छे। बीजो सीमांत आवक अने सीमांत खर्च शोधवा, वधता घटता विधेयो नक्की करवा, चुस्त वधता अने घटता विधेयो नक्की करवा। भूमितिमां स्पर्शक अने अभिलंबना ढाळ अने एना समीकरण शोधवा, स्पर्शक अभिलंब अवस्पर्शक अने अवाभिलंब एनी लंबाईओ शोधवा, बे वक्रो वच्चेनो खूणो शोधवा। आ भूमितिमां बधी जग्याए आनो उपयोग थाय छे विकलनो। आसन्न मूल्य अथवा स्थूल किंमत नक्की शोधवा अथवा नक्की करवा, त्रुटि भूल खामी के क्षति जे कोई शोधवा, रोल अने मध्यक मान प्रमेय चकासवा, स्थानीय महत्तम न्यूनतम मूल्यों तथा वैश्विक महत्तम न्यूनतम मूल्यों नक्की करवा अने एना कूट प्रश्नों उकेलवा। आ बधा वारफरती उपयोगों आपणे विकलितना जोवाना छे, विकलनना उपयोगों छठ्ठा चेप्टरमां। એમાં જરૂરી છે થોડું જૂનું યાદ દેવડાવી દઉં, રિવિઝન કરાવી દઉં। ક્ષેત્રફળ સપાટીનું માપ છે, એની અંદર બે રાશિ હોય કોઈ પણમાં, લંબાઈ ને પહોળાઈ ને એવી બધી, એનો એકમ ચોરસ મીટર, ચોરસ સેન્ટીમીટર, અર, હેક્ટર, પછી તો ઘણા બધા મોટા મોટા એકમો આવે છે આ ક્ષેત્રફળ। એના સૂત્રો યાદ રાખવા પડશે તમારે ક્ષેત્રફળમાં। એમાં પહેલું સૂત્ર लंब चौरस लंब चौरस आपणे लंब चौरस दोर्यो, आनी लंबाई एने एल नाम आप्यु, पहोळाई एने बी नाम आप्यु। तो लंब चौरस नुं क्षेत्रफळ क्षेत्रफळ बराबर लंबाई गुण्या पहोळाई। लंब चौरस नी परिमिति आनो जरूर छे, बे वखत लंबाई अने बे वखत परिमिति एटले चारी बाजुनो, बे वखत लंबाई अने बे वखत पहोळाई, बे कॉमन काढ ले छे। बीजा नंबर नुं आवे छे चौरस, चौरस आ लंबाई बधी सरखी होय, एटले चौरसनुं क्षेत्रफळ एल स्क्वेर अने चौरसनी परिमिति बराबर फोर एल। अहीं कोई एक्स धार्यू होय तो एक्स स्क्वेर लखे, लंबाईने जे धार्यू होय एक्स धार्यू होय तो अहीं एक्स स्क्वेर अने अहीं फोर एक्स लखे। विकलन કરવાનું છે એટલે તમને અનુકૂળ લાગે એ પ્રમાણે ધારી શકો। ત્રીજા નંબરમાં વર્તુળ, વર્તુળ એટલે રિંગ આવી, આ વર્તુળનું ક્ષેત્રફળ પાઈ આર સ્ક્વેર, આર એટલે આ ત્રિજ્યા, અને વર્તુળનો પરિઘ परिघ आम परिमिति कहवाय, वर्तुण में परिघ कहवाय टू पाई आर, वर्तुण परिघ आ टू पाई आर। चौथा नंबर नु त्रिकोण त्रिकोण ना घना बदा सूत्रों से, तो त्रिकोण नु क्षेत्रफल एक द्वितीयांश पायो गुण्या वेद, પછી આવાય સૂત્ર છે એક દ્વિતીયાંશ બી સી સાઇન એ આગળ આવી ગયું, એક દ્વિતીયાંશ એ સી સાઇન બી, એક દ્વિતીયાંશ એ બી સાઇન સી। ત્રિકોણનું ક્ષેત્રફળ આ પણ છે એસ, એસ માઇનસ એ, એસ માઇનસ બી અને એસ માઇનસ સી, આ પણ આવી ગયું આગળ, જ્યાં એસ અર્ધ પરિમિતિ છે એ પ્લસ બી પ્લસ સી બાય ટુ, પણ આનો ઉપયોગ નથી। એક દ્વિતીયાંશ પાયો ગુણ્યા વેધ, સમબાજુ ત્રિકોણ હોય
નું ક્ષેત્રફળ રૂટ 3/4 બાજુનો વર્ગ, બાજુ જે ધારી હોય, એક્સ ધારી હોય તો એક્સ લખવાની, એલ ધારી હોય તો એલ લખવાની, સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ રૂટ 3/4 બાજુ એનો વર્ગ. એના પછી ગોલક, ગોલકને બધી બાજુ હોય આ ગોલક કહેવાય. બંગડી છે એને વર્તુળ કહેવાય. પણ બંગડીને આમ ઊભી કરીને આમ ટપલી મારો એટલે ગોળ ફરે, એ ગોલક બન્યું. આ ગોલકનું પૃષ્ઠફળ અથવા ક્ષેત્રફળ 4πr² અર્ધગોલક પૃષ્ઠફળ 2πr² અર્ધગોલકમાં આટલું જ આવે. આમ આ ખુલ્લું આવે, ધારો કે પોલો દડો હોય અર્ધગોલકમાં ગણાય. અને અર્ધગોલકની કુલ સપાટી નું પૃષ્ઠફળ અથવા ક્ષેત્રફળ લખો તો ચાલે, 3πr² કુલ સપાટીમાં નગઠ દડો હોય એને વચ્ચેથી કાપી નાખો, આ ભાગે હોય એમાં, આ બધું હોય, 3πr² આ ગોલકની અંદર. આટલા સૂત્રો તમારે યાદ રાખવાના છે. એના પછી શંકુ, આ શંકુની વક્ર સપાટી કહેવાય. આ એની ત્રિજ્યા અને આ 83 ઊંચાઈ, આ સીધી ઊંચાઈ. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ πr(l). ક્ષેત્રફળ πr(l), જ્યાં l એટલે 83 ઊંચાઈ. l કઈ રીતે શોધાય? l² બરાબર h² + r² l² h² + r² એની મદદથી આ l શોધાય. અને બંધ શંકુની કુલ સપાટી નું ક્ષેત્રફળ આ πr(l) તો ખરું જ, નીચે વર્તુળાકાર એક ઢાંકણ હોય એટલે πr² πr કોમન કાઢો તો l + r. બંધ શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ આ પ્રમાણે. 7મું નળાકાર, આ રીતે ધારો કે આ નળાકાર છે પાણીની પાઇપ, પોલો નળાકાર. આ એની ઊંચાઈ કહેવાય, આ એની ત્રિજ્યા કહેવાય. તો નળાકારની વક્ર સપાટી નું ક્ષેત્રફળ 2πrh, 2πrh યાદ રાખવાનું છે. અને બંધ નળાકાર હોય ની કુલ સપાટીનું ક્ષેત્રફળ 2πrh + બે બાજુ એક ગોળ ઢાંકણ હોય, બંધ હોય, એટલે એક ઢાંકણ πr² વર્તુળ હોય તો બીજું 2πr² આમાંથી 2πr કોમન કાઢો તો h + r. કોઈને આ યાદ રાખવું હોય, કોઈ ઉપરનું યાદ રાખે તો ચાલે. આ નળાકાર. એના પછી 8મું, લંબઘનનું ક્ષેત્રફળ 2lb, bh અને lh. લંબઘન એટલે આવું હોય. આ લંબાઈ, આ પહોળાઈ અને આ ઊંચાઈ, લંબઘનનું ક્ષેત્રફળ આ. સમઘન એનું ક્ષેત્રફળ 6l² સમઘન એટલે આ રીતે હોય. એની બાજુની લંબાઈ એને આપણે l નામ આપીએ, આ સમઘન છે. આનું ક્ષેત્રફળ 6l² થાય. એના પછી 9મા નંબરનું સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ, સમલંબ ચતુષ્કોણ એટલે આવો હોય જેની એક જ જોડ સમાંતર હોય અને સમલંબ ચતુષ્કોણ કહેવાય. એક જોડ સમાંતર હોય એને સમલંબ ચતુષ્કોણ કહેવાય. a b c d
आ समलम चतुष्कोण एम समांतर बाजू की लंबाई सरवाड़ो आ बेनो सरवाड़ो अने तेमनी वच्चेनु लंब अंतर आ बे वच्चेनु लंब अंतर एक द्वितीयांश आ एनु क्षेत्रफळनु सूत्र छे पण आनी जरूर नथी तो क्षेत्रफळनी अंदर आटला सूत्रो तमारे तैयार राखवाना क्षेत्रफळनी अंदर हवे आपणे घनफळ लईए घनफळमां घनफळ ए वस्तु अथवा पदार्थनु कद छे कद एमां त्रण राशि छे एनो एकम घन मीटर अथवा उपर मीटरनी उपर घन लखो घन सेंटीमीटर अथवा सेंटीमीटर नी उपर घन लखो एनी अंदर सूत्र में पहलू लंबघन नु घनफळ एल नो घन आ लंबघन से समघन लई लीधो लंबाई गुण्या पोहाई गुण्या ऊंचाई लंबघन पहला लखाई गयु लंबघन नु घनफळ आ लंबाई कहवाय लंबाई पोहाई अने ऊंचाई आनो गुणाकार एल गुण्या बी गुण्या एच लंबघन नु घनफळ आ बीजा नंबर नु समघन समघन नु घनफळ बराबर एल नो घन आ समघन एनु घनफळ एल एनो घन आ समघन नु घनफळ आ प्रमाणे थाय एल नो क्यूब त्रीजा नंबर में आपणे नळाकार लईए नळाकार नु घनफळ पाई आर स्क्वेर एच पाई आर स्क्वेर एच नड़ाकार नु घनफळ जो आम त्रण राशि हो एक बे त्रण तो आ त्रण राशि आम आ त्रण आ बे ने एक त्रण आ पाई तो अचल संख्या कहवाय बे ने एक त्रण तो आनी अंदर बधम त्रण राशि हो नड़ाकार आग आकृति दोरेली छे घनफळ घनफळ एटले आ बधी वस्तु अंदरनु बहारनु बधुं आवी जाय अने क्षेत्रफळ एटले बहारनी सपाटीनु माप कलर करवो हो क्षेत्रफळ शोधवुं पड़े वजन करवुं हो एनु कांटा उपर तो घनफळ शोधवुं पड़े चौथू शंकुनु घनफळ एक तृतीयांश पाई आर स्क्वेर एच आ शंकु छे एनु घनफळ एक तृतीयांश पाई आर स्क्वेर एच गोळा अथवा गोलकनु घनफळ चार तृतीयांश पाई आर नो घन आ गोलक एनु घनफळ चार तृतीयांश पाई आर नो घन अने अर्ध गोलक नु घनफळ टू बाय थ्री पाई आर क्यूब अर्ध गोलक नु घनफळ आ प्रमाणे थाय टू बाय थ्री पाई आर क्यूब जो थोड़ो समझी लो आ सूत्रों उद्भव केम थयो तो एक वर्तुळाकार रिंग छे आ पाई आर स्क्वेर આવી આમ ઉપરા ઉપર રિંગ આમ મૂકતા જાઓ તો એક નળાકાર બન્યો એટલે ઊંચાઈમાં ખાલી વધારો થયો તો આ પાછળ એચ લગાવી દો એટલે પાઈ આર સ્ક્વેર એચ આ નળાકારનું પાઈ આર સ્ક્વેર એચ આ નળાકારને તમે આમ વચ્ચેથી કાપી નાખો તો આ ત્રીજો ભાગ છે આ શંકુ બને ત્રીજો ભાગ શંકુ બને આ એક બે ત્રણ તો એક તૃતીયાંશ पाई आर स्क्वेर त्रीजो भाग एट शंकु बनी गयो तो शंकुनु घनफळ एक तृतीयांश पाई आर स्क्वेर एच आ शंकु आकार की लगड़ी होने तमे गोड़ा में रूपांतर करो तो आनी ऊंचाई होने ऊंचाई ना हो त्रिज्या हो तो ऊंचाई त्रिज्या में रूपांतर थाय वच्चे संबंध एच बराबर फोर आर है तो एचनी जगह फोर आर लखो अँ तो चार तृतीयांश पाई आर नो घन अँ फोर आर लखो तो चार तृतीयांश पाई आर नो घन आवुं थई जाय एटले के आ गोलकनु बनी गयु तो आ गोलकनु चार तृतीयांश पाई आर नो घन आ प्रमाणे बधा सूत्रो आनी अंदर आवे।